દેગમ તાલુકાના ગ્રામ પંચાયતી વહીવટી કામગીરી સામે પ્રજાએ અનેક આક્ષેપો કર્યા છે, જેમાં ગ્રામસભાઓની અનિયમિતતા, વેરા વસૂલાત સામે ખર્ચાઓ તેમજ હિસાબીનું યોગ્ય માળખું આપવામાં આવ્યું નથી. તે સાથે તાલુકાઓના ગામડાઓમાં રૂંધાતા વિકાસ અંગે પણ ઉલ્લેખ કર્યો છે. દહેગામ તાલુકાની ગ્રામ પંચાયત કચેરીઓમાં સમયસર ગ્રામસભાઓ ભરાતી નથી, તેમજ ગ્રામસભાઓમાં વર્ષ દરમિયાન થતી વેરાની વસૂલાત સામે થતા ખર્ચાઓ તેમજ તેમનો હિસાબ ગ્રામસભામાં આપવામાં આવતો નથી. ગ્રામ પંચાયતમાં દર 5 વર્ષ આ કારણે થતી નથી. દર વર્ષે નિયમિત માંગણી પત્ર લખવામાં આવતો નથી. ગ્રામ પંચાયતના સભ્યો વેરાના વસૂલાત ખર્ચાઓથી અજાણ હોય છે. કેટલીક ગ્રામ પંચાયતોમાં સભ્યોને કોઈ માહિતી નથી હોવાથી ફક્ત સહીઓ લઈ ખુશ રાખવામાં આવે છે. નાણાપંચની ગ્રાન્ટ વસ્તીના ધોરણે ફાળવવામાં આવે છે. તે ગ્રાન્ટ સત્તાધીશો મનસ્વી પડે આયોજન કરી વાપરતા હોવાથી મતદારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામોમાં વગર મંજૂરીએ વ્યાપક બાંધકામ થયેલું છે, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આમ કેટલીક ગ્રામ પંચાયતોમાં સભ્યોને કોઈ સ્થાન આપવામાં આવતું નથી. તેથી આ પ્રમાણેની વહીવટ કામગીરી પ્રત્યે તાલુકાના ગ્રામ્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોની માંગ છે કે સરકારે ગ્રામ પંચાયત કચેરીમાં ચાલતા આવા વહીવટની તપાસ કરવામાં આવે, જેથી સાચી માહિતી પ્રકાશમાં આવે. અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, દહેગામ.